ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક તૈયારી હાથ ધરી છે. આના ભાગરૂપે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના છત્રાલ ખાતેથી પણ યાત્રા શરૂ કરાઈ છે. કલોલમાં ગાયત્રી મંદિર પાસે આવેલા દવાખાનામાં જાહેર સભા યોજવામાં આવી હતી અને આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રદેશ ભાજપા મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, ભાજપા પ્રદેશ પૂર્વ મહામંત્રી કેસી પટેલ સહિત ગાંધીનગર જિલ્લા ભાજપા પ્રભારી ગોવિંદભાઈ પટેલ, પાટણ જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ અને મહામંત્રી રમેશ ઠાકોર તેમજ અન્યો હાજર રહ્યા હતા અને નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. લોગો તક આપની સેવા કે કામ કો આપની જિમ્મેવારી કે કામ કો પહોંચાને કે લિયે ગુજરાત ગૌરવ યાત્રા કે આયોજન ક્યા ગયા હૈ. જનતા કે ભરોસા ભારતીય જનતા પાર્ટી પે હમારી નેતૃત્વ પે વિશેષ કરકે હમારી દેશ કી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પે અતૂટ હૈ. ગુજરાત મેં યે હિમાલય જૈસે સ્થિતિ મેં હૈ, લેકિન પ્રજાતંત્ર મેં કી હુઈ કામો કો લેકે જનતા તક પહોંચના યે હમારી દાયિત્વ હૈ. હમ ઉસી રચના મેં આજ ગુજરાત ગૌરવ કી યાત્રા કો રાજ્ય કે હરેક કસ્બે મેં લેકે જા રહે હૈં અપની કી હુઈ કામો કી રિપોર્ટિંગ કરને કે લિયે. પ્રજાતંત્ર મેં લોગ જનતા માલિક હોતે હૈં, માલિકો કે પાસ અપને કામકાજ કી લેખા જોખા દેને કે લિયે આજ હમ આયે હૈં. મેરા પૂરા ભરોસા હૈ મોદીજી કે ઉપર, ભારતીય જનતા પાર્ટી કે ઉપર, દેશ કે આજ ભરોસા અતૂટ હૈ, ગુજરાત મેં ઉસે જ્યાદા હૈ. ગુજરાત કી પ્રયોગ આજ દેશ મેં ક્યા જા રહા હૈ, ઇસલિયે ગુજરાત મેં પુનઃ ભારતીય જનતા પાર્ટી કી સરકાર બને, ઇસી નિવેદન કરને કે લિયે હમ આજ ગૌરવ યાત્રા મેં આયે હૈ.